એમાંથી તો કૂદકૂદ મારવાનો હોય ટ્રેનમાં, એ બધાને શું કરવાનું, એટલા કાંકા ચકડા હાલે નહીં ભાઈ. તું બસ હોમલેસ હોમલેસ ના પ્લાન ને કાંકા ચોપડો કાઢીને લખવાનું ચાલુ કર્યું છે. જવાનું હોય ને એમાં આ બંધ કરી દીધું, જેવા બાજુ પોલી બાજુની એક જ જગ્યા અને આ એક જ જગ્યા હાલવાની. રેલવે સ્ટેશન આવું છે ભાઈ નવું, અમે તો બધા દરેક લગાડી દીધા. રેલવે સ્ટેશનમાં શું શું ફેરફાર આવ્યું તમને જ બતાવું બરાબર. સ્ટેશનની બારી છે ત્યાં બધા દૂર દૂર ઉભરેલા કુંડાળા કરેલા બરાબર. એટલા દૂર દૂર કુંડાળા કર્યા, એક એક મીટર આગળ કુંડાળા કર્યા બધા. જો તો આ રીતે કક્ષા મને લાગે આમાં ઓલા ભાઈ ઉભા રહેતા છે અને આમાં ટિકિટ તમારે બતાવવાની થતી જો મહેરબાની કરીને ટિકિટ એ બતાવવાની. જો અંદર ભાઈ ઉભા રહેતા તમારે ત્યાં બહારથી આમ ટિકિટ બતાવવાની એ રીતનું ઈશ્યુ. મેં જો પૂછપરછની મારી ટાઈમ થયો હતો અવારના 8:25. અંદર ચેક કરીએ આપણે કે શું શું ફેરફાર આવ્યો કોરોના પછી. આ છે ને ઓલું પ્લેટફોર્મથી પ્લેટફોર્મથી અહીં એટલા આઘા ચકડા કર્યા રેલગાડી આવે ને એટલે અહીંયા અહીંયા ઊભું રહેવાનું. હવે બધા સામે ખૂણે ખૂણે ઊભા રહેવાવાળા મને ક્યાં જાય, જે મારાથી તો કૂદકૂદ મારવાનો હોય ટ્રેનમાં, એ બધાને શું કરવાનું, એટલા આઘા ચકડા હાલે નહીં ભાઈ. અહીંથી 5 મીટર આઘું થાય, અમુક નહીં થાય કે અમારી ટ્રેન છૂટી જશે એટલા આઘા ઊભા રહીશું ને. તો આખું રેલવે સ્ટેશન ખાલી છે. ઓકે કેમ કે અમે રેલવે સ્ટેશનની બહાર આવીને બેઠાયેલું ખાલી જોઈએ ને, કઈ ટ્રેન નામ જાણે માલગાડી ન નીકળે ને તો પછી પોપટ થઈ જશે. ડ્રાઈવરે માસ્ક નથી પહેર્યા સમજો, એક ત્રણે જણાએ કોઈ કે કોરોના થાય. આ તો ઓલી જ છે હવે આવડી, આ આપણે આ ડીઝલ વાળી ગાડી કઈ વાળી ઓપર થઈ ગયો ને આપણે, હવે મૂકી દીધી આને. લો ચાલો કરી નાખીએ બંધ ગાડી. નહીં ક્રોસિંગ આપી દઈએ બરાબર, ક્રોસિંગ પતે એટલે એ નાના ઉપાડી ઉપાડી. અને ઓલા કાકા અંદર ચડી ગયા બેઠા હતા ને અમારી આ રહી, અંદર ન આવવા દીધા. બોલો કાકા બાજુ બેઠા હતા ને ઈ જ કાકા હે, અમારે બાજુમાં જ બેઠા હતા. બોલો એ ચડી ગયા અહીંયા ઉતરશે કુ લ્યો કેન્સલ થયું ને એમને, હજી નક્કી નથી ક્યાં જવું. એ હવે આ બાજુ કાકા પેલા સામે ચડ્યા ભાઈ, ઓલી બાજુ સામે ચડ્યા ભાઈ, સામે ઓલા પણ ચડ્યા, પછી ઓલા પણ વાંચે ચડ્યા, પછી પાછા અહીંથી ચડ્યા. પણ બધું બંધ છે બોલો કાકા, બધું કેન્સલ કર્યું, જર્ની કેન્સલ આવી નહીં. હાલો કાકાનું નક્કી નથી થતું છે શું કરો, કાકા અહીંયા ચડશે અંજા. જો ભાઈ કાકા એક ચોપડો કાઢીને લખવાનું ચાલુ કર્યું છું એટલે કાકા છે ને એમને આમ ચડતા નતા જર્ની હાટું. કાકા કંઈક નોકરી કરે એટલે આપણે ખોટું કાકાનું વોપટ કરી નાખ્યું. કાકા બધું ચેકિંગ કર્યું કે સમજાક દરવાજા બંધ છે ને ભાઈ, એમ કોરોના અંદરનું આવી જાય એવું. બાકી ખબર ને આપણી ટ્રેન ક્યારે આવશે, અમારી ગાડી આવીને પડી હે. તો કાકા પરમિશન આપશે કાલો નીકળો ત્યારે જ નીકળશે ગાડી આવડી મોટી. લ્યો ઊંચું નામ છે કાકાનું ભાઈ. જર્ની લઈ લીધી અંદરીને જો ભાઈ, અમારે ડિસ્કશનમાં ટોપિક નીકળો એટલી બધી ઓલી ટેકનોલોજી આવી હોય છે, એટલે ગાડી ઉપર હાટું લીલી જંડી આ દેખાડે, ઓલા પણ ઓલો લીલી જંડી દેખાડે. કંઈક નવું લાવો ભાઈ, કંઈક ટેકનોલોજી લાવો, અમે ત્યાં કંઈક ગાડી ઉપાડો હાટું. આ ગાડીને આપણે રાહ જોઈ ક્યારના થઈ ગયો, પરફેક્ટ ટાઈમે 8 વાગ્યાનો ટાઈમ હતો, 8 વાગે આવી, 8:01 ટાઈમ હતો, 8 વાગે 8:01 આવી ગઈ. 1 મિનિટ રેલી આવી આમ જોવો ને તો આપણે આખી ગાડી વહી જશે ને પછી છેલ્લો ડબ્બો આપણો સમજે. ભલે જતી જવા જતા ને હવે કંઈ કામ નથી. અને આમાં એક આ તો ઇમનામ ચડેલા છે સમજો, આ બધા અરે રિઝર્વેશનવાળું છે ભાઈ આવડું, આમાં ઇમનામ બધા ચડી જાય છે અને કોઈ એક મૂકીને એક નથી બેઠા. હોય અંદર તમને દેખાતું હોય ન દેખાતો, હમણાં જોઈએ આપણે ચડીને, કોઈ એક મૂકીને એક નથી બેઠા. પછી હકીકતમાં આમાં નિયમ થઈ ગયો, આખી ગાડીમાં રિઝર્વેશન વગર ચડી જ ન કાંઈ, જનરલ કોઈ કોચ જ નથી સમજ્યા, રિઝર્વેશન કરાવવું પડે. અલ્ટિમેટ છે ભાઈ અંદર
કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ નથી, બાજુ બાજુમાં જ બેઠા છે બધા. લ્યો થોડુંક તો ખાલી છે, એટલું બધું ખાલી નથી. ડ્રેસિંગ તો છે અમારી, જો ખાલી નથી. અહીંયા નંબર છે 26, અહીંયા છે પણ મોલ બાજુ ખાલી છે ને ત્યાં બેસે. હા તો એવું કર, તો ઉપરમાં બેહી ન કરે, કાં ઉપરમાં શું મજા આવે, ઠાડું મત લાગે અત્યારે. પણ એ બધું કોરોના પછી આખું બધું ખાલી દઈએ, પણ કાંઈ ખાલી નથી ભાઈ. આખે આખી ટ્રેન ફૂલ છે જોવામાં, એના બધું તમને દેખાય છે અંદર આખે આખું ફૂલ. નહીં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં કાંઈ, ફૂલ પબ્લિક ઢગલો જો અંદર. બીજું બોલ, ઠો ઠો ખોટ કરે, ઉધરસ થાય આ બાર કોઈ દરવાજે ઘેર આવે એવા રૂમાલ મોઢે કાંઈ ખરું. આવું છે ભાઈ, રેલવેનો સફર હતા, ઘરે સેફ નથી. હજી તો 8 વાગ્યા હતા, સુરત દાદા એકદમ માથે હવાની ટ્રેન છે ભયા. શું નામ હતું તમે ભૂલી ગયો? સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં ભાઈ જાય છે ધીમે ધીમે. લ્યો એમાં ઓલા ડબ્બામાં કોઈ ઉધરસ ખાય છે, આ પીળા ડબ્બામાં B3માં નક્કી કોરોના આવી છે એમને. આવું છે ભાઈ, હું તો તમને બતાવ્યા પણ ગળદી ઓછી હતી એટલે પ્લેટફોર્મ ઉપર, ટ્રેનમાં નહીં. ટ્રેન ફૂલ ભરચક દર વખત ધીમતે, પણ અને ઉધરસવાળા ઘણા હતા. અને આ કુંડાળા તો કંઈ કામના નથી, જોઈ લ્યો એકદમ નકામા કુંડાળા. આ કંઈ દેવાનું બનાવેલું, બહુ મસ્ત બનાવેલું હો, એકદમ ઝાડવું સાથે જોવા લખ્યું સૌરાષ્ટ્ર મેલ. ચાલો પૂરું, પાજી હતા લે છે, પાજી લીલી ઝંડી દેખાડવાનું. હવે બાય બાય ટ્રેન ભાઈ, આપણે જઈએ હવે ઘરે. બાપુ રેલવે સ્ટેશન ખાલી હોય, જિંદગીમાં પહેલી વાર એટલું ખાલી મેં રેલવે સ્ટેશન જોયું સુરનગરનું. બાકી આ ટ્રેનમાં બહુ અપડાઉન વાળા ચડતા હોય. બીજી એક ટ્રેન આવે છે પેટ્રોલવાળી ગાડીમાં પેટ્રોલ બહુ ઢોળે, મેં આવું હાલે ને ભાઈ, પછી અમારે સુધી પહોંચતું નથી, મોંઘો થઈ જાય. જો પેટ્રોલ જુઓ તમે, ઢોળાઈ જુઓ ખાલી પેટ્રોલ છે ને પાસે, રગડા વિતરા રગડા કરવાના તું બાટલા લઈને ઉભા છે. વોમલેસ ના પ્લાન ને ઉડાડ દેતા ને ભાઈ, અમારી જે એક નવું બન્યું હોય રેલવે સ્ટેશન, સારું સારું માસ નથી ફેર્યું ભાઈ. ભાઈ જઈને ઠોઠો કરવું છે, અહીંથી એક જવાનો રસ્તો છે બારજીને, ટિકિટ નો લીધી અહીંથી બાર જઈ. ઓકે અબે સાલે તમી મેને માફ કરનો, ગુસ્સે મે આપણે લીધી છે એટલે આપણે આગળ થઈ જઈશું કાયદેસર રીતે. ચોડ મેં જાયેંગે ભાઈ, ચોડ મેં ટિકિટ લે હે તો ભાઈ જાયેંગે ના ચોડ મેં. હા ભાઈ સાહેબ, એ દેખો પ્લેટફોર્મ ટિકિટની કિંમત કેટલી થઈ ગઈ છે? 50 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ. પહેલાં 10 રૂપિયા નહીં આવતી હતી, એ પહેલાં 5ની આવતી, પછી 10ની થઈ ગઈ, અત્યારે 50 રૂપિયા કિંમત. આમ જોયું ભાઈ આપણી પાસે કોઈ ટિકિટ લેવા નથી લેતા, બરાબર ઠીક. ઓલા ભાઈ ઉભા ની ટિકિટ જોવા એમ ને, મેં કીધું અહીંયા હું ભરીને જોતા છે, અહીંયા હું ભરીને કોઈ જોતું નથી. લ્યો કાંઈ નહીં ભાઈ, મને તો પહેલાં એમાં તો જૂના જમાનું લાઈન મૂકવું છે, પણ એવું નહોતું શોપી થઈ જતું. અહીંયામાં શું ઓલા બધા બાવા આવે ને, જે બધા પગારા માંગવા આવે ખબર ઓલા, એ બધા અમને રહેવા મને બોલો, ગોદડા ધરકલા ને બધું કપડાં બધું એન્જિનમાં મૂકે બોલો. રેલવે સ્ટેશનની એકદમ અમે હું એકદમ અમે અમે એન્જિનમાં રહેવા મને, પછી બધાને કહેવા કાઢા છે, તમે વિચાર તો કરો ઘર બને લીધું બોલો એન્જિનને. જો ભાઈ હું આવ્યો હતો ત્યારે રનિંગ કરવા માટે એમબીસા કોલેજના ગ્રાઉન્ડમાં, 1 કિલોમીટર ભાગ્યો ત્યાં થોડુંક આમ લાગ્યું કે પહેલેથી ભાઈ થાય, ઘણા ટાઈમ પછી હું દોડું એટલે પહેલેથી માટે ભાઈ છે. અને ટાઈમ થયો મારે કંઈક 5 મિનિટ ને 4 સેકન્ડ જેવો ટાઈમ થયો, 7 સેકન્ડ જેવા. પહેલે આપણે 2 દોડશું, કેમકે એક ટાઈમ હું 5-5 દોડતો હતો, કોન્સ્ટેબલની ભરતી હતી એ વખતે, પછી 2-3 વખત હું બંધ જ કરી દઉં, અચાનક ચાલુ કર્યું આપણે.
પહેલો દી એક કિલોમીટર રાખી હિસાબ બરાબર, બાકી બાકી બધું કાલ કરશું. પછી એટલો બધો ન છોડ્યો, બાકી ચાલો આપણે સાયકલ બહાર પડી ને આપણે જઈએ ઘરે બરાબર. પછી એટલા માટે જ ત્યાં ભાઈ તો સુરત દાદાનો પ્રકાર આવે, વિટામિન ડી મેળવી છે. કારણ કે રિસર્ચ છે એના ઉપર ખબર પડી કે વિટામિન ડી જેને હોય ને જાય શરીરમાં, એને કોરોનાની એટલી બધી અસર નથી થતી. સમય કદાચ વિટામિન ડી લઈએ આપણે ઘરે જઈશું. બીજું શું, કાલે ફરીથી આવશું જીને દોડો આવું સુરનગરવાળા આવજો અહીંયા એમ્બિશન ગ્રાઉન્ડમાં. તો વૈશભાઈ આજના વિડીયોમાં એટલું, તે વિડીયો કેમ હોય તો લાઈક કરી દીજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો. મળ્યા તમને હવે એકાદા મજેદાર વિડીયોમાં. સમજ્યા? હા, તો બહુ થાકી ગયો યાર, દોડ્યો એક કિલોમીટર દોડ્યો પછી ત્યારે ખબર ન પડે ભાઈ, આપણે દોડો બોડો ત્યારે ખબર ન પડે, ઘરે આવો આરામ કરો પછી ખબર પડે. અત્યારે ઘરે આવું બે ત્રણ કલાક થઈ ગઈ ભાઈ. હા હા હા, કેવા વાગ દુખે, પણ તોય કાલે આપણે 2 કિલોમીટર દોડશું બરાબર. મળ્યા તમને કાલના વિડીયોમાં. એટલે આ વિડીયો તમે કાલે ખબર જોઈશો ત્યારે હું દોડવા ગયો છું. સમજ્યા? ચલો બાય.